તો હવે આપણે જોઈએ કે ધોરણ આઠની અંદર ચેપ્ટર 12ની અંદર ઘાતગર્તકની અંદર સ્વાધ્યાય 12.1ની અંદર આપણે જે કાલે એવું જોયું કે એકથી તે પાંચ પ્રશ્ન એકથી સોરી ત્રણ ચાર અને પાંચ પ્રશ્નના દાખલા આપણે ગણ્યા. હવે પ્રશ્ન 6ની અંદર તમને એવું કીધું કે સાદુરૂપ આપો. હવે સાદુરૂપ આપવાનું છે આપણે, તો એની અંદર એવી રીતે આપજો. પહેલી રકમ તમને આ રીતે અહીંયા રકમ આખી આપેલ કે સગડીયા કૌંસમાં કૌંસમાં એકના છેદમાં ત્રણ આખા કૌંસમાંથી માઇનસ વન ખાત એને માઇનસ કૌંસ એકના છેદમાં ચાર કૌંસ પૂરો એનીમાંથી એક ઘાત અને સગડીયો કૌંસ ને એનીમાંથી માઇનસ વન ઘાત. હવે આ રીતે આપ્યું તો પહેલાં તો હંમેશા યાદ રાખવાનું કે પહેલાં જે કૌંસ નાના કૌંસની અંદર હોય એ બધી વસ્તુનો પેલું જે સાદુરૂપ આવતું હોય એવી રીતે આપણે આપી દેવાનું, પછી સગડીયો કૌંસ અને પછી જે ઘાત ખતંક આપી હોય એ રીતે. તો જાણ આપો પહેલાં એ આ ઘાત છે માઇનસ વન ઘાત છે માઇનસ વન ઘાત એ એકને લાગવું પડે અને માઇનસ ત્રણની માથે પણ લાગવું પડે એવી રીતે અહીંયા પણ. તો માઇનસ એકની માથે સોરી એકની માથે માઇનસ વન ઘાત ત્રણની માથે માઇનસ વન ઘાત એવી રીતના માઇનસના માઇનસ એકની માથે માઇનસ વન ઘાત ચારની માથે માઇનસ વન ઘાત સગડીયો કૌંસ પૂરો અને એકના એક એમને બેઠા મેં મૂકી દીધા. ત્યારબાદ જોઈએ તો હવે જો આ નિશાની આપણે ફેરવવી છે તો આ ત્રણને હું ઉપર લઈ જાઉં અને એકને હું નીચે લાવું તો માઇનસ છે તો પ્લસ થઈ જશે અને પ્લસ હોય તો માઇનસ થાય. તો હવે જો માઇનસ વન ઘાત છે એને ઉપર લઈ જાઓ તો પ્લસ થઈ જાય. હવે એવી રીતે અહીંયા માઇનસ છે એને નીચે લઈ જાઓ તો કેવા થઈ જવાના પ્લસ થઈ જવાના, એટલે કે મેં ઉપર નીચે એટલે કે વ્યસ્તમાં ફેરવી નાખ્યું. વ્યસ્તમાં ફેરવી નાખ્યું એટલે કે ત્રણ ઉપર છે એટલે એક થઈ જશે. એટલે તમે એક લખો કે ના લખો કાંઈ ફેર પડતો નથી. એટલે ત્રણને ઉપર લઈ જાય એકને નીચે લેવાય એટલે ચારને ઉપર લઈ જાય એકને નીચે લેવાય અમને માઇનસ એકની એક ઘાત છે એ મેં બેઠી બેઠી અહીંયા મૂકી દીધી. ત્યારબાદ તમે જુઓ તો જો ત્રણમાંથી ચાર જાય અથવા તો આપણે એમ જોઈએ કે મોટા પદમાંથી નાનું પદ બાદ કરો એટલે એક વધે અને મોટા પદની નિશાની માઇનસ એક ઘાત. હવે આની માથે માઇનસ એક ઘાત હોય કે ન હોય જવાબ કેવો આવવાનો છે? માઇનસ વન જ આવવાનો છે, એમાં કાંઈ ફેર પડવાનો નથી. ત્યારબાદ દાખલા નંબર બેની અંદર તમે જુઓ, દાખલા નંબર બેની અંદર તમને એવી રીતના આપેલું છે કે પાંચની માથે પાંચના છેદમાં આઠ કૌંસ પૂરા એની માથે સાત ઘાત એને આઠના છેદમાં પાંચ એની માથે માઇનસ ચાર ઘાત. હવે તો સાત ઘાત પાંચને લાગુ પડે અને આઠને લાગુ પડે એવી રીતના માઇનસ ચાર ઘાત છે એ આઠને લાગુ પડે અને માઇનસ ચાર ઘાત છે પાંચને પણ લાગુ પડે. તો હવે બંનેની માથે મેં ઘાત સ્વરૂપે લખી નાખી. હવે મેં અહીંયા જે રીતે નિયમ વાપરેલો હતો કે ત્રણને ઉપર લઈ જવાને એકને નીચે લઈ જવા એવી રીતના આઠને ઉપર લઈ જવાને પાંચને નીચે લાવવાને પાંચને ઉપર લઈ જવાને અને આઠને નીચે લાવવાને એ રીતે મેં ફેરવી નાખ્યું એટલે બધી માઇનસ નિશાની છે ઘાતાંકની એ બધી કેવી થઈ ગઈ? પ્લસ થઈ ગઈ. હવે આપણને ખબર છે અહીંયા આધાર સમાન છે આઠ આપેલો છે તો અહીંયા પણ આધાર કેટલો આપ્યો છે? આઠ આપેલો. તો આ ચારને છે હું અહીંયા લઈ જાઉં તો આ પ્લસ છે તો ઉપર જાય તો કેવા થઈ જાય? માઇનસ. એવી રીતના પાંચ છે અહીંયા ચાર ચારને હું નીચે લાવું તો અહીંયા કેવા થઈ જવાના છે? માઇનસ, કારણ કે પ્લસ છે એટલે નીચે આવે છે એટલે માઇનસ થઈ જશે. તો સાતમાંથી ચાર જાય તો ત્રણ વધે, સાતમાંથી ચાર જાય તો ત્રણ વધે અને સાતમાંથી ચાર જાય તો ત્રણ. તો આઠની માથે ત્રણ ઘાત છે એટલે એનો મતલબ એવો છે કે આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ અને પાંચની માથે ત્રણ ઘાત છે તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આઠી અઠ્યા સડસઠ, સડસઠ ગુણ્યા આઠ કરશો તો પાંચસોને કેટલા આવશે? બાર, પછો પછો પછી પચીસ પંચા એકસો પચીસ. તો તમારા અહીંયા બે દાખલા પૂરા. હવે પ્રશ્ન નંબર સાત વિશે આપણે જોઈએ. પ્રશ્ન સાતની અંદર એમાં તમને એવું આપેલું છે કે પચીસ ગુણ્યા ટીની માથે માઇનસ ચાર ઘાત પાંચની માથે ત્રણ ઘાત માઇનસ ત્રણ ઘાત એને ગુણ્યા દસ એને ગુણ્યા ટીની માથે માઇનસ આઠ ઘાત. એમાં ટી નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે ટી છે ઝીરો નથી. હવે પાંચની પચીસ છે એટલે પાંચનો વર્ગ કહેવાય. ત્યારબાદ ટીની માથે ચાર ઘાત બાકી બધી વસ્તુ મેં કેવી કરી નાખી છે એમ એમને મૂકી દીધી. ત્યારબાદ હવે જો આપણે જોવાનું છે કે આ માઇનસ ત્રણ છે એને ઉપર લઈ જાઓ એટલે કેવા થઈ જવાના છે? પ્લસ, એટલે કે પાંચની માથે બેના બે અને ત્રણને ઉપર લેવા એટલે પ્લસ ત્રણ. હવે લો તો એનો મતલબ એવો છે બાકી ટીની માથે ચાર ઘાત છે માઇનસ ચાર ઘાત હવે ટીની માથે આઠ ઘાત છે તેનો ઉપર લઈ જાઓ ઉપર લઈ જાઓ એટલે કેવા થઈ જવાના? માઇનસ છે એટલે પ્લસ. અહીંયા પ્લસ કીધા પછી દસના દસ આ બંને તો હું ઉપર લઈ ગયો એટલે અહીંયા નીચે લખતો નથી. ત્યારબાદ તમે જુઓ તો ત્રણને બે કેટલા થવાય? પાંચ. તો અહીંયા મેં પાંચ ઘાતાંક લખી નાખી. હવે જુઓ માઇનસ પ્લસ માઇનસ એટલે આઠમાંથી ચાર જાય તો ચાર વધે મોટા પદની નિશાની એટલે પ્લસ અહીંયા આગળ આવી ગયા પણ મેં પ્લસ લખ્યા
નથી. પાંચની માથે પાંચ ઘાત એટલે હું પાંચને કેટલી વખત ગુણું? પાંચ વખત ગુણી નાખું. અને ટીની માથે ચાર ઘાત એમને મૂકી દીધી. દસ છે એટલે એના મેં અવયવ પડ્યા, તો પાંચ દૂ દસ. તો અહીંયા મેં પાંચ પાંચ કેવા કરી નાખ્યા? ઉડાડી નાખ્યા. એટલે પાંચની માથે ચાર ઘાત વધી એને ગુણ્યા ટીની માથે ચારના ચાર, ટીની માથે ચાર ઘાત મેં એમને મૂકી દીધી. ત્યારબાદ અહીંયા બે વધ્યા એટલે છેદમાં મેં બે લખી નાખ્યા. હવે જો પચો પચો પચીસ, પચીસ પંચા એકસો પચીસ, એકસો પચીસ પંચા છસો પચીસ, તો અહીંયા મેં કેટલા લખી નાખ્યા? છસો પચીસ ટીની માથે ચારની ચાર ઘાત, તે બેના બે. તો અહીંયા દાખલો તમારો પૂરો. હવે એવી રીતે દાખલા નંબર બે ઉપર જોઈએ, તો બે ઉપર તમે જુઓ તો તમને એમાં આપેલું છે ત્રણની માથે માઇનસ પાંચ ઘાત, મતલબ આખી તમને એક રકમ આપી દીધી. અને રકમ આપી દીધી પછી તમને એમ કીધું કે આ સાત પાંચની માથે, હવે આપણે એક વસ્તુ જોવાની છે, આ બધા માઇનસવાળા ઘાતાંક છે ને, હે, એ બધાને ઉપર નીચે કરી નાખી, ઉપર નીચે કરી નાખી એટલે કેવા થઈ જવાના? માઇનસ છે બધા પ્લસ થઈ જાય. એટલે મેં ઉપર નીચે કરી નાખ્યા. આ પાંચને ઉપર લઈ લીધી, સાત ઘાત છે ઉપર લઈ લીધી, અને પણ છની ઘાત ઉપર લઈ લીધી, આ ઘાત છે અને મેં બધાને, આ બધાને મેં નીચે લઈ લીધા. બરાબર. હવે જુઓ તમે તો પાંચની માથે સાત એટલે પાંચને મેં સાત વખત ગુણી નાખ્યા. છની માથે પાંચ ઘાટ મેં બેઠે બેઠું અંદર મૂકી દીધું, અને પણ મેં બેઠે બેઠું અંદર મૂકી દીધું. આ છે પદ ત્રણની માથે પાંચ, તો એ મેં બેઠે બેઠું અંદર મૂકી દીધું. પાંચની માથે પાંચ, દસની માથે પાંચ ઘાટ છે તો દસની મેં પાંચ વખત ગુણી નાખ્યા. હવે આપણને ખબર છે પાંચ દૂ દસ, પાંચ દૂ દસ, પાંચ દૂ દસ, પાંચ દૂ દસ ને પાંચ દૂ દસ, એટલે કે બધામાં ઉડાડી નાખું. અહીંયા બે બે આવી ગયા. હવે જુઓ અહીંયા કે તમને પાંચની માથે બે ઘાત છે, અહીંયા તમને આપેલા છે અચ્છા, તો પાંચની માથે બે ઘાત આપી તમને. પાંચની માથે બે ઘાત એટલે કે એનો મતલબ એવો થાય કે પછો પછો પચીસ, એટલે કે આજે પાંચ બે, પાંચ બે વખત આપ્યો એને મેં પાંચની માથે બે ઘાત લખી. ત્યારબાદ છની માથે પાંચ ઘાત એટલે છને મેં પાંચ વખત લખી નાખ્યા. અહીંયા બે તો ઓલરેડી આપણી પાસે હતા તે નીચે, આ ત્રણની માથે પાંચ ઘાત છે એટલે ત્રણને મેં પાંચ વખત લખી નાખ્યા. ત્યારબાદ એકસો પચીસ છે તો એકસો પચીસને મેં એમને ત્યાં ત્યાં મૂકી દીધા. હવે જુઓ તમે આગળ તો ત્રણ દુ છ, ત્રણ દુ છ, ત્રણ દુ છ, ત્રણ દુ છ ને ત્રણ દુ છ, પછી એક બે ત્રણ ચાર ને પાંચ. આ એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ બે બે હતા બધાને મેં ઉડાડી નાખ્યા. વિધા કેટલા? પાંચની માથે બે ઘાત અને એકસો પચીસ, તો પાંચની માથે બે ઘાત તેનો મતલબ ગુણાકાર છે એટલે બેનો ઘાતાંકનો શું થાય? સરવાળો. તો પાંચની માથે પાંચ ઘાત. અહીંયા તમારો દાખલો પૂરો. હવે જો તમને ખબર ન પડી હોય તો તમે અહીંયા સ્કૂલે આવીને પણ પૂછી શકો છો, અથવા તો તમે ફરજિયાત જોઈને વ્યવસ્થિત તમે જોઈ શકો છો.